શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ થાય, જનતા ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશ્યથી શહેરના માનનીય પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ચેમ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં જે શહેરીજનો પોતાની જાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરશે, અનુસરશે અને બીજા માટે પ્રેરણા બનશે તેઓને ટ્રાફિક પોલીસ દ્વારા સન્માનવામાં આવશે, જેથી અન્ય લોકોને પણ ટ્રાફિક નિયમો અંગેની પ્રેરણા મળે. લોક જાગૃતિ ટ્રાફિક માટે આવે તે માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી આવા ટ્રાફિક નિયમનું પાલન કરતા લોકોને સન્માનિત કરી ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટેની પોસ્ટ મૂકવામાં આવશે. ટ્રાફિક પોલીસ આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓ તથા અન્ય સ્થળે રૂબરૂ જઈ નિરીક્ષણ કરશે એવું એસપી મમિતા મનાણીએ જણાવ્યું હતું. આજ રોજ શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ટ્રાફિક કેમ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિકના નિયમ મુજબ દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ પહેરી સ્પીડ લિમિટમાં વાહન ચલાવતા તથા કારમાં સીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ફૂલ તથા ટ્રાફિક કેમ્પ મુમેન્ટો આપી ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા જવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ક્યાં આગળ અને શું સંદેશ? માનનીય પોલીસ કમિશનર શ્રી અને માનનીય એડિશનલ પોલીસ કમિશનર શ્રી તરફથી ટ્રાફિક કેમ્પ અભિયાન એ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં કાર્યરત કરવામાં આવેલું છે. આ ટ્રાફિક કેમ્પ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના જેટલા પણ શહેરીજનો એ પોતાની જાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એમને મોટિવેશન મળી રહે, એમને જોઈ અને બીજા શહેરીજનોને પણ પ્રેરણા મળે તે સારું વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી એમને ડિસ્કાઉન્ટ કૂપન આપીને સન્માનિત કરવામાં આવેલી, અને સાથે સાથે એમના ટ્રાફિકને લગતા જેટલા પણ અનુભવો હોય કે જેને લીધે બીજા લોકોને પ્રેરણા મળી રહે એ અનુભવોને શેર કરવામાં આવશે, જે અમારા સોશિયલ મીડિયા તમામ પ્રકારના ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પર આ શહેરીજનોના જે પણ પ્રતિભાવો છે એને પણ શેર કરવામાં આવશે, જેથી કરીને વડોદરા શહેરના શહેરીજનો એ પોતાની જાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈને વડોદરા શહેરને ટ્રાફિકની દ્રષ્ટિએ સુરક્ષિત અને સલામત બની રહે એવા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. અને ટ્રાફિક કેમ્પ અભિયાન અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન શહેરના અલગ અલગ રસ્તા ઉપર આ અભિયાન હાથ ધરવામાં આવશે. મેડમ, આ અભિયાન ક્યાં સુધી ચાલે? મેં જેમ કીધું કે આખા વર્ષ દરમિયાન અલગ અલગ સબ્જેક્ટ પર, જેમ કે જે પણ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એમને જાહેરમાં ચાર રસ્તે બેન્ડની સાથે સન્માનિત કરવામાં આવે છે. અમારા જે પણ સેક્ટર પીઆઈઓ અને પીએસઆઈઓ છે, રોયલો છે, એ લોકો જેવી રીતે લોક દરબાર કરવામાં આવે છે એ જ પ્રકારે ટ્રાફિક દરબાર કરવામાં આવશે, જેમાં અમારી ટીમો છે એ દરેક સોસાયટીઓમાં જઈને લોકોને મળશે, એમના વિસ્તારના ટ્રાફિકના શું પ્રશ્નો છે એ બાબતે એમના સજેશન પણ મેળવશે, અને સજેશનની સાથે સાથે એનું શું નિરાકરણ લાવી શકાશે એ પણ ભવિષ્યના અલગ અલગ સબ્જેક્ટ ઉપર વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક કેમ્પ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવશે. રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા.